નમસ્કાર દર્શક મિત્રો, 4 વાગ્યાના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. સર્વે દર્શક મિત્રોને દશેરાના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને હવે જોઈએ અત્યાર સુધીના સમાચાર. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમન 2 દિવસીય જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે છે. રક્ષા મંત્રાલયનો હવાલો સંભાળ્યા બાદ નિર્મલા સીતારમનની જમ્મુ કાશ્મીરની આ પ્રથમ યાત્રા છે. દેશના પ્રથમ મહિલા સંરક્ષણ મંત્રીએ વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીનની મુલાકાત લીધી હતી. લદ્દાખ રેન્જમાં આવેલા સિયાચીન ક્ષેત્રમાંથી ભારત અને ચીન ઉપર એક સાથે નજર રાખી શકાશે. સીતારમને સેના પ્રમુખ જનરલ બિપિન રાવત સાથે કુપવાડાના સરહદ વિસ્તાર તેમજ નિયંત્રણ રેખાની સાથે સાથે જમીની હાલતની વિગતો પણ મેળવી હતી. રક્ષામંત્રીને ફિલ્ડ કમાન્ડો દ્વારા પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાંથી ઘૂસણખોરી અટકાવવાના ઉપાયો અંગે તેમજ ખીણ વિસ્તાર અને સરહદ ઉપર સમગ્ર સુરક્ષા વ્યવસ્થા અંગે વિસ્તૃત જાણકારી અપાઈ હતી. બાદમાં તેઓ રાજ્યના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને ત્યારબાદ રાજ્યપાલ એનએન વોરા સાથે પણ મુલાકાત કરી હતી અને સલામતીની વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. નાગપુરમાં આરએસએસના મુખ્યમથક ખાતે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી. આજના વિજયાદશમી કાર્યક્રમમાં પૂર્વ નાયબ વડાપ્રધાન એલકે અડવાણી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ખાસ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આરએસએસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દશેરા નિમિત્તે પરંપરાગત રીતે સંબોધનમાં આરએસએસ સરસંઘચાલક મોહન ભાગવતે આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારતે ત્રાસવાદીઓને કડક જવાબ આપ્યો છે. ભારતીય લશ્કરી જવાનો દ્વારા ત્રાસવાદીઓને શોધી શોધીને સફાયો કરવામાં આવી રહ્યો છે. તેમણે સેનાની કામગીરીના ભરપેટ વખાણ કર્યા હતા. મોદી સરકારની પ્રશંસા કરતા શ્રી ભાગવતે જણાવ્યું હતું કે 70 વર્ષમાં પ્રથમ વખત એવું અનુભવાયું છે કે દેશમાં પ્રગતિ થઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે રોહિંગ્યા મુસ્લિમો દેશ માટે સંકટ સમાન છે અને ગૌરક્ષા નામે થતી હિંસાને તેમણે વખોડી કાઢી હતી. આજે અસત્ય ઉપર સત્યની જીતનું પ્રતીક એટલે કે દશેરાનો તહેવાર છે. અસત્ય ઉપર સત્યના વિજયને ઉજવવાના દિવસે ભગવાન રામે બુરાઈનું પ્રતીક મનાતા રાવણનો વધ કર્યો હતો. દશેરાના દિવસે રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે. એવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે બુરાઈરૂપી રાવણનો અંત થાય. આ દિવસે અસ્ત્ર અને શસ્ત્રની પૂજા કરવામાં આવે છે અને નવા કામનો શુભારંભ કરવા માટે આજનો દિવસ વણજોયું મુહૂર્ત તરીકે ઓળખાય છે. આજના અવસરે પ્રખ્યાત મૈસૂર મહેલને પણ ભવ્ય રોશનીથી સજાવવામાં આવ્યો છે. આજથી હવે દિવાળીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આજે દશેરાના દિવસે રાવણ દહનની સાથે શસ્ત્રપૂજાનું ખાસ મહત્વ રહેલું છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સજોડે શસ્ત્રપૂજા કરી હતી અને રાજ્ય સહિત દેશને આસુરી શક્તિઓથી બચાવવા માટે પ્રાર્થના કરી હતી. આજના આ પર્વ નિમિત્તે શસ્ત્રપૂજામાં સચિવાલયના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ ભવનના અધિકારીઓ જોડાયા હતા. અમદાવાદ શહેરમાં આજે વિજયાદશમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદીઓએ મોટા પ્રમાણમાં ફાફડા જલેબીની લહેજત સાથે સાથે શસ્ત્રપૂજન પણ કર્યું હતું. રાણી બલોલનગર 4 રસ્તા પાસે વિશ્વ હિન્દુ પરિષદ સાબરમતી પ્રખંડ દ્વારા શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યકરોએ વિવિધ પ્રકારના શસ્ત્રોનું પૂજન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે વિજયાદશમીને અસત્ય ઉપર સત્યનો વિજય તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ હિન્દુ પરિષદ ભજન. અમદાવાદીઓ ખાવાના શોખીન હોય છે અને તેમાં પણ વિજયાદશમી હોય એટલે ફાફડા જલેબી યાદ આવે. આજે વિજયાદશમી છે ત્યારે અમદાવાદમાં ફાફડા જલેબી માટે વહેલી સવારથી જ લોકોની લાઈનો લાગી હતી. લોકોએ જણાવ્યું હતું કે ગમે તેટલી મોંઘવારી હોય પણ ફાફડા જલેબીને તો મોંઘવારી નડતી જ નથી. લોકોએ પોતાના પરિવાર અને મિત્રો સાથે દશેરાનો આનંદ લીધો હતો. અમદાવાદ ખાતે ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા અડ્ડા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સહભાગી બનતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે આ ચાય પે ચર્ચા જેવો અડ્ડા કાર્યક્રમ છે. લોકતંત્રમાં મીડિયા ચોથી જાગીર છે.
લોકોની આકાંક્ષા અપેક્ષાઓ પૂર્વ કરવાનું સબળ માધ્યમ અખબાર લોકોનો અવાજ બન્યું છે. વિકાસની રાજનીતિ દ્વારા ગુજરાતે વિકાસના શિખરો સર કર્યા છે તેની વિગતો આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વાંચે ગુજરાત ભણે ગુજરાત અને ખેલે ગુજરાત જેવા કાર્યક્રમ દ્વારા સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને અમારી સરકારે ચરિતાર્થ કર્યો છે. તેમણે વિવિધ યુનિવર્સિટીની સ્થાપના, કૃષિ, વીજળી, માથાદીઠ આવકમાં વધારો વગેરે ગુજરાતમાં થયેલ નોંધપાત્ર વિકાસની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમમાં મેયર ગૌતમભાઈ શાહ, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનકુમાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.